આજનો દિવસ 14 એપ્રિલ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ. ભારતીય બંધારણના પિતા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો જન્મ 14 એપ્રિલ 1891ના રોજ મધ્યપ્રદેશના મહુ ખાતે મહાર જાતિમાં થયો હતો. તેમના પિતાનું નામ રામજી અને માતાનું નામ ભીમાબાઈ હતું. તેમનો પરિવાર મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લામાં અંબાવડે ગામના વતની હોવાથી તેમની અટક અંબાવડેકર હતી. પરંતુ તેમની ખૂબ જ પસંદ કરતા શિક્ષક કૃષ્ણજી કેશવ આંબેડકર તેમની અટક આંબેડકર કરી નાખી હતી. તેઓ મહાત્મા જ્યોતિબા ફુલે અને સંત કબીર અને ભગવાન બુદ્ધના પોતાના ગુરુ માનતા હતા. તેઓ મરાઠી, ગુજરાતી, સંસ્કૃત, અંગ્રેજી, ફ્રેન્ચ, જર્મન, પર્શિયન વગેરે ભાષાનું જ્ઞાન ધરાવતા હતા. તેમણે હાઈસ્કૂલનું શિક્ષણ મુંબઈની એલિફસ્ટન સ્કૂલમાંથી લીધું હતું. ડિસેમ્બર 1907માં તેમણે મેટ્રિકની પરીક્ષા પાસ કરી ત્યારે કૃષ્ણજી કેળજુ શંકર તરફથી ભગવાન બુદ્ધના જીવનચરિત્રની આધારિત પુસ્તક ભેટ આપવામાં આવી હતી. માર્ચ 1916માં બોમ્બે ક્રોનિકલ દૈનિક સપ્તાહમાં ફિરોઝ શાહ મહેતાના સ્મારક અંગે તેમણે પત્રની ચર્ચા કરી તેમણે લેખન કાર્યની શરૂઆત કરી હતી. જાન્યુઆરી 1919માં સમાજ સુધારક કોલ્હાપુરના સાહુ મહારાજ સાથે તેમની મુલાકાત થઈ. વર્ષ 1920માં તેમણે સાહુ મહારાજની અધ્યક્ષતામાં નાગપુર ખાતે અસ્પૃશ્યતાના અધિવેશનમાં હાજરી આપી હતી. તેમણે અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીમાંથી એમએ અને પીએચડીની ડિગ્રી મેળવી હતી. આ ઉપરાંત તેમણે ઇંગ્લેન્ડમાંથી બેરિસ્ટરની ડિગ્રી મેળવી હતી. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા દ્વારા વિદેશ ભણવા માટે શિષ્યવૃત્તિ આપવામાં આવી હતી. તેઓ વિદેશમાં અર્થશાસ્ત્રમાં ડોક્ટરની ડિગ્રી મેળવનાર પ્રથમ ભારતીય હતા. ત્યારબાદ તેમણે વડોદરા રાજ્યમાં નાણાં સચિવ તરીકે પણ કામ કર્યું હતું. ત્યાર પછી મુંબઈમાં લો કોલેજના પ્રાધ્યાપક તરીકે પણ કાર્ય કર્યું હતું. તેમણે દલિતો પર થઈ રહેલા અત્યાચારના વિરુદ્ધમાં અવાજ ઉઠાવવા માટે બહિષ્કૃત ભારત, જનતા નામનું સાપ્તાહિક, તે ત્યારબાદ પ્રભુત નામે ઓળખાયું હતું અને મુક નાયક જેવા પત્રો શરૂ કર્યા હતા. તેમણે વર્ષ 1924માં પોતાની પ્રથમ સામાજિક સંસ્થા બહિષ્કૃત હિતકારીણી સભાની સ્થાપના કરી હતી. તેમણે વર્ષ 1927માં દલિતોના ઉદ્ધાર માટે મહાડ સત્યાગ્રહની શરૂઆત કર્યો હતો. તેમણે ઓક્ટોબર 1928માં પુના સાયમન કમિશન સમક્ષ વસ્તીના ધોરણે દલિતોની વિધાનસભામાં પ્રતિનિધિત્વ સંદર્ભમાં 2 બેઠકોને બદલે 22 બેઠકો આપવાની રજૂઆત કરી હતી. તેમણે શુદ્ર કોણ હતા, જાતિ વિચ્છેદક અને થોટ્સ ઓન પાકિસ્તાન અને બુદ્ધ અને તેમનો ધમ્મ જેવા પુસ્તકો લખ્યા હતા. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના પુસ્તક ધ પ્રોબ્લેમ ઓફ ધ રૂપી ઇટ્સ ઓરિજિન એન્ડ ઇટ્સ સોલ્યુશનમાં રજૂ કરેલા વિચારોથી જ હિલ્ટન યંગ કમિશને ભારતમાં રિઝર્વ બેંક એટલે કે RBIની સ્થાપનાનો પાયો નાખ્યો હતો. 24 ઓક્ટોબર 1932માં ગાંધીજી અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર વચ્ચે પુના કરાર થયો હતો. તેમજ બાબા સાહેબ આંબેડકર એકમાત્ર એવા ભારતીય હતા કે જે ત્રણેય ગોળ સમજી પરિષદમાં ભાગ લીધો હતો. તેમણે ઓગસ્ટ 1936માં સ્વતંત્ર મંજૂર પક્ષની સ્થાપના કરી હતી, જેના દ્વારા પ્રોવિડન્ટ ફંડ, હક રજાઓ, મંજૂરી અને નોકરી કરતી સ્ત્રીઓની પ્રસ્તુતિ વખતે રજા વગેરે તેઓ મજૂર પ્રધાન હતા ત્યારે જ મંજૂર કરાવી દીધી હતી. તેમણે વર્ષ 1942માં નવી દિલ્હી ખાતે યોજાયેલ ઇન્ડિયન લેબર ઓર્ગેનાઇઝેશનમાં 7મા અધિવેશનમાં કામ કરતા કલાકોમાં 12 કલાક ઘટાડીને 8 કલાક કર્યા હતા. જાન્યુઆરી 1943માં તેમણે પુના ગોખલે ઇન્સ્ટિટ્યૂટ ખાતે મહાદેવ ગોવિંદ રાંડે શતાબ્દી નિમિત્તે રાંડે, ગાંધી અને ઝીણા વિષય પર પ્રવચન આપ્યું હતું, જે પાછળથી ગ્રંથ સ્વરૂપે પ્રગટ થયું હતું. તેઓ વર્ષ 1947માં ભારતની વચગાળાની સરકારમાં ભારતના પ્રથમ કાયદા પ્રધાન બન્યા હતા. ત્યારબાદ 29 ઓગસ્ટ ભારતના બંધારણીય ડ્રાફ્ટિંગ એટલે કે પ્રારૂપ સમિતિના પ્રમુખ તરીકે તેમની વરણી કરવામાં આવી હતી. તેમણે ભારતીય બંધારણનો ડ્રાફ્ટ એટલે પ્રારૂપ તૈયાર કર્યો હતો. 29 એપ્રિલ 1947ના રોજ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના પ્રયાસોને કારણે બંધારણ સભાએ કાયદા દ્વારા સમગ્ર ભારતમાંથી અસ્પૃશ્યતાને નાબૂદ કરી હતી, જે બંધારણના ભાગ 3ના અનુચ્છેદ 17ના આધારે છે. તેમજ તેઓ દેશના સૌપ્રથમ કાયદા મંત્રી બન્યા હતા. તેમણે વર્ષ 1951માં સંસદમાં હિન્દુ કોડ બિલ પ્રસ્તુત કર્યું હતું. આ બિલ પસાર ન થતાં તેમણે કાયદાકીય મંત્રીમાંથી રાજીનામું આપી દીધું હતું. તેમણે વર્ષ 1952માં યોજાયેલી સામાન્ય ચૂંટણી પંચમાં શેડ્યુલ કાસ્ટ ફેડરેશન પાર્ટીની રચના કરી હતી. તેમણે ભાખરા નાગલ ડેમ પ્રોજેક્ટ, સોણ રિવર વેલી પ્રોજેક્ટ, દામોદર વેલી પ્રોજેક્ટ અને હીરાકુંડ ડેમ પ્રોજેક્ટની શરૂઆત કરી હતી. તેમણે વર્ષ 1956માં 5 લાખ જેટલા દલિત બંધુઓ સાથે બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો હતો. તેમને મહત્વીર ચંદ્રમણી બૌદ્ધ સાધુ દ્વારા દીક્ષા આપવામાં આવી હતી. તેઓ દલિત બૌદ્ધવાદી ચળવળના પ્રેરક હતા. તેમણે સામાજિક ભેદભાવ સામે અવાજ ઉઠાવ્યો હતો.
તેમનું નિધન 6 ડિસેમ્બર 1956 માં દિલ્હી ખાતે થયું હતું। મુંબઈમાં આવેલી શિવાજી પાર્કમાં બૌદ્ધ ધર્મના પ્રમાણે તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો। આ સ્થળ ચૈત્યભૂમિ તરીકે ઓળખાય છે, તેથી 6 ડિસેમ્બરને મહાપરિનિર્વાણ દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે। કેન્દ્ર સરકાર દ્વારા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના માનમાં 5 સ્થળોને પંચતીર્થ તરીકે વિકસાવવામાં આવ્યા છે। પંચતીર્થોની વાત કરીએ તો પહેલું મધ્યપ્રદેશના મહુ ખાતે, જે તેમની જન્મભૂમિ હતી। બીજું મહારાષ્ટ્રના નાગપુર ખાતે, જ્યાં તેમણે બાળપણને શિક્ષણ લીધી હતી, તેથી તેમને દીક્ષાભૂમિ કહેવામાં આવે છે। ત્રીજું ડોક્ટર બાબાસાહેબ આંબેડકર મેમોરિયલ, જ્યાં તેમણે અભ્યાસ પૂર્ણ કર્યો હતો તે સ્થળ, એટલે કે યુકે લંડન ખાતે। ચોથું દિલ્હી મહાપરિનિર્વાણ ભૂમિ, જ્યાં તેમનું નિધન થયું હતું। અને પાંચમું મહારાષ્ટ્રનું મુંબઈ, જેને ચૈત્યભૂમિ તરીકે ઓળખવામાં આવે છે। ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા કરેલ સર્વે ધ મેક્સ ઓફ યુનિવર્સની 100 લોકોની યાદીમાં તેમનું સ્થાન 4 નંબરનું હતું। તેમનો જન્મદિવસ એટલે કે 14 એપ્રિલને સમર સત્તા દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે। વર્ષ 1990માં તેમને મરણોપરાંત ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા। તેમણે કહ્યું હતું કે મારું સામાજિક તત્વજ્ઞાન 3 શબ્દોમાં ગોઠાયેલું છે, સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા। અને તેમનું મહાન સૂત્રની વાત કરીએ તો શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો। જો વિડીયો પસંદ આવે તો તેને લાઇક કોમેન્ટ કરી તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।